This is Mangit Gadatharia. Welcome to in our video lecture series. Last session ની અંદર આપણે chapter number 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પૂર્ણ કર્યું હતું. આજના session માં આપણે ધોરણ 10 chapter નો નવો concept ઓર તો નવો જ કંઈક chapter number 11 રચના જોવાનું છે. એમ કહી શકાય કે આખા 10 માં ધોરણ ની અંદર most scoring chapter સૌથી વધારે માર્ક્સ તમે લઈ શકતા હોય એવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11 રચના જે લોકોને મેથ્સ ઓછું ફાવે છે ઓર તો એમ કહી શકાય સાવ નથી ફાવતું એ લોકો માટે પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર કારણ કે આપણને ખ્યાલ છે રચના એટલે શું હોય તો કે ભાઈ પરિકર સ્કેલ પેન્સિલ લઈ અને બેસવાનું અને કંઈક જે ડ્રો કરવાનું આપણને આપ્યું છે જે કન્સ્ટ્રક્ટ કરવાનું આપ્યું છે એ કન્સ્ટ્રક્ટ કરી લેવાનું માર્ક્સ મળી જશે સૌથી મોટો ફાયદો એક પણ પ્રકારનું સૂત્ર ન આવે એક પણ પ્રકારની ગણતરી ન આવે જસ્ટ તમારી પાસે પરિકર સ્કેલ પેન્સિલ ઇરેઝર હોવું જોઈએ અને અહીંયા તમે સમજશો એટલે એક બે વખતમાં જ તમને આ રામથી રચના સમજાઈ જશે એમાં પણ સૌથી મોટો ફાયદો કે આ ચેપ્ટરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની રચના છે રેખાખંડના વિભાજનની ત્રિકોણની અને વર્તુળની એમાંથી જે ત્રિકોણની રચના છે એ આ વખતના 30% સિલેબસ જે રિડ્યુસ છે એમાંથી નીકળી ગઈ સો આપણે બે જ પ્રકારની રચના શીખવાની છે રેખાખંડના વિભાજનની અને વર્તુળની એમાં ભી મોટો ફાયદો રેખાખંડના વિભાજનની ખાલી બે જ રચના છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે બે સેમ મેથડથી એક આવડે એટલે બીજી આવડે પણ આમાં વધારાનું શું શીખવાનું છે તો વધારાનું શીખવાનું છે રચનાના મુદ્દા કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ 4 માર્ક્સમાં રચના પૂછાશે તો સાથે તમારે રચનાના મુદ્દા પણ હોવા જરૂરી છે 2 માર્ક્સમાં રચના હોય તો એની સામે રચનાના મુદ્દા 2 માર્ક્સમાં હોય એટલે એમાં પણ અઘરું નથી કે ગોખવાનું નથી તમે જે કન્સ્ટ્રક્ટ કરો છો તમે જે ડ્રો કરો છો એ જ વસ્તુ સાઈમ તમારે લખતી જવાની છે તો સૌપ્રથમ હું પહેલા આખી રચના દોરી લઉં સમજાવી દઉં પછી વળી પાછી ડ્રો કરીશ અને સાથોસાથ મુદ્દા લખતો જઈશ ચલો ક્વેશ્ચન રચના 11.1 ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ આપેલા રેખાખંડનું 3/5 ગુણોત્તરમાં વિભાજન કરો આપણી પાસે રેખાખંડનું માપ નથી આપેલો રેખાખંડ એવું કીધું છે એનો મતલબ તમે રેન્ડમ એક આડી લીટી ડ્રો કરી શકો છો એક આડી લીટી ડ્રો કરવાની રેખાખંડ છે એટલે બે બાજુ એના અંત્ય બિંદુ હશે સરળતા માટે હું શું કરું ભાઈ ગુણાકારનો ગુણોત્તરનો જે સરવાળો કરી નાખું 5 ને 3 8 એટલે એક રેખાખંડ હું બનાવું છું 8 સેન્ટીમીટરનો કેટલા સેન્ટીમીટરનો આપણે રેખાખંડ બનાવ્યો છે 8 સેન્ટીમીટરનો રેખાખંડ બનાવું છું શું કરશો એના પછી તો એના પછી આપેલા રેખાખંડનું 3/5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો એની પ્રોસેસ હવે આપણે સ્ટાર્ટ કરીએ કે જો એ કેન્દ્ર કેન્દ્ર એટલે શું થશે પરિકરની અણી હવે તમારે પરિકર લેવાનું રેન્ડમ માપ રાખવાનું હું એમ નથી કહેતો કે આટલું માપ 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર રેન્ડમ માપ રેન્ડમનો મતલબ તમે પરિકર લીધું થોડું કે એવું પરિકર ખોલ્યું હવે પરિકરની અણી એ ઉપર અને એક ચાપ મારશું આને ચાપ માયરી કહેવાય શું આવશે ચાપ રેડી એ ચાપ આપણા રેખાખંડ AB માં છેદવી જોઈએ નિયમ શું છે એ ચાપ આપણા રેખાખંડ AB માં છેદવી જોઈએ તો એક એ ઉપર પરિકરની અણી રાખી અનુરૂપ માપની એક ચાપ મારું છું જે આપણા રેખાખંડ AB માં છેદે છે અહીંયા તમે એને નામ આપો કે ન આપો ઈ ડઝન્ટ મેટર પણ શું કરવાનું તો કે હવે એના ઉપર પરિકરની અણી હવે માપ વિખવાનું નહીં તમે એ કેન્દ્ર રાખીને જે માપ માર્યું હતું સોરી જે માપનું ચાપ માર્યું હતું એ જ માપ રાખવાનું હવે જે રેખાખંડ AB માં ચાપ છેદે છે ત્યાં કેન્દ્ર રાખો અને ચાપની ઉપર બીજી એક ચાપ મારી દો બસ આટલો એ જ વસ્તુ આ સાઈડ કરવાની પણ અહીંયા આપણે ઉપરના ભાગમાં કર્યું છે અહીંયા નીચેના ભાગમાં કરશું કે ભાઈ B કેન્દ્ર અનુરૂપ માપની એક ચાપ મારી પાસે પરિકર નથી એટલે હું રેન્ડમ લઉં છું તમારી પાસે પરિકર છે એટલે પરફેક્ટ આવશે અનુરૂપ માપ એટલે માપની અગેન રિપીટ કરું છું કાંઈ જરૂર છે નહીં માપની અહીંયા કાંઈ જરૂર નથી બી કેન્દ્ર એક ચાપ મારી દીધી ઈ ચાપ આપણા રેખાખંડ AB માં જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખો એને કેન્દ્ર રાખી અને આ ચાપની ઉપર બીજી એક ચાપ મારું છું માપ ફેરવું નથી પહેલી વખત માપ ફેરવી શકો પણ જે ચાપની ઉપર બીજી ચાપ મારો છો ત્યાં આપણું જૂનું માપ હોવું જરૂરી છે ચલો આ પ્રોસેસ પૂરી થાય પછી એમાંથી એક કિરણ પસાર કરવાનું જે આ ચાપને છેદતું જાય
જો જે આપણે છેદતું જાય છે એ નામ આપણે આ કિરણને નામ આપીએ છીએ એ x અને b માંથી એક કિરણ પસાર કરું છું જે પણ ચાપમાંથી નીકળે છે એને આપણે નામ આપીએ છીએ by આ શું કર્યું કહેવાય તો અહીંયા મે બે એકરૂપ ખૂણા બનાવ્યા એક આ અને એક આ આ બે એકરૂપ ખૂણા બનાવ્યા આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર એકરૂપ ખૂણા બનાવીને ફાયદો શું તો એ બધી રચના જ્યારે પૂરી થશે ને ત્યારે આપણને સમજાશે અહીંયા સુધી આઈ થિંક સો સમજાણવો છે એ કેન્દ્ર રાખીને એક ચાપ મારી હતી એ ચાપ રેખાખંડ AB માં જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખીને ચાપની ઉપર બીજી ચાપ મારી એ ચાપમાંથી A માંથી પસાર થતું એક કિરણ AX બનાવ્યું સેમ વસ્તુ B કેન્દ્ર એક ચાપ એ ચાપ આપણા રેખાખંડ AB માં જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખી ચાપની ઉપર બીજી ચાપ B માંથી પસાર થતી એક કિરણ બનાવીએ છીએ BY હવે તો હવે આપણી પાસે જો ગુણોત્તર શું છે 3:5 3:5 એનો મતલબ કે અહીંયા આપણે A પાસેથી 3 ચાપ મારશું પહેલા જે હોય 3 અને 5 માં પહેલા કોણ છે 3 એટલે આપણે A પાસેથી 3 ચાપ કિરણ AX ઉપર મારીએ એમાં પણ માપની કઈ જરૂર છે નહીં હું ક્યાંય માપ બોલતો નથી અનુરૂપ જ માપ લેવાનું રેન્ડમ જ માપ લેવાનું થશે કે ભાઈ અહીંયા A પાસે પરિકરણી અણી રાખી અનુરૂપ માપ લઈ લીધું એક ચાપ મારું છું એવું નથી કે આ ચાપની ઉપર જ લાગવી જોઈએ કે નીચે જ લાગવી જોઈએ તમને મજા આવે એવડું માપ લેવાનું પણ બહુ મોટું માપ નહીં લઈએ અનુરૂપ માપ લેશો એ કેન્દ્ર રાખી એક ચાપ મારી હવે શું કરશું ઇનવેજ માપ આ ચાપ જ્યાં મારી છે એના ઉપર કેન્દ્ર રાખીને બીજી એક ચાપ જોજો ખાસ એ કેન્દ્ર રાખીને એક ચાપ મારું છું એ ચાપ આપણા કિરણમાં જ્યાં છેદે છે એના ઉપર કેન્દ્ર રાખીને બીજી ચાપ વળી બીજી ચાપ આપણા કિરણમાં જ્યાં છેદે છે એના ઉપર કેન્દ્ર રાખી અને આ ત્રીજી ચાપ કુલ આપણે 3 ચાપ મારી 3 ની જ જરૂર હતી પહેલી ચાપને A1 નામ આપું બીજી ચાપને A2 નામ આપું ત્રીજી ચાપને A3 નામ આપું છું અગેન રિપીટ કરું છું A પાસે કેન્દ્ર રાખી અનુરૂપ માપ લીધું છે અનુરૂપ માપ લઈ અને એક ચાપ મારી નામ આપ્યું A1 હવે A1 ને કેન્દ્ર રાખ્યું બીજી ચાપ મારી નામ આપ્યું A2 A2 ને કેન્દ્ર રાખ્યું ત્રીજી ચાપ મારી નામ આપ્યું A3 હજી માપ વિખવાનું નથી એનું જ માપ લઈ અને અહીંયા સ્ટાર્ટ કરવાનું B કેન્દ્ર એક ચાપ આપણે નામ આપીએ છીએ B1 B1 કેન્દ્ર બીજી ચાપ નામ આપીએ છીએ B2 B2 કેન્દ્ર ત્રીજી ચાપ નામ આપીએ છીએ B3 B3 કેન્દ્ર ચોથી ચાપ આપણે નામ આપીએ છીએ B4 અને B4 કેન્દ્ર પાંચમી ચાપ આપણે નામ આપીએ છીએ B5 ચાપ તમને મારતા આવડે જ છે કે ભાઈ પરિકરણી અણી B ઉપર રાખીને B1 બનાવ્યું B1 ઉપર પરિકરણી અણી રાખીને B2 બનાવું છું B2 ઉપર પરિકરણી અણી રાખીને B3 બનાવું છું B3 ઉપર પરિકરણી અણી રાખીને B4 બનાવું છું અને B4 ઉપર પરિકરણી અણી રાખીને B5 બનાવું છું 3:5 હતું એટલે ઉપર 3 અને નીચે 5 એ પ્રમાણે ચાપ મારી અને પછીની પ્રોસેસ કે આ 3 પાસે અને આ 5 પાસે સ્કેલ ગોઠવી અને આ 3 અને 5 ને આમ જોડી દેવાના જોજો હું ચાપને નથી જોડતો રેખા જે AX ના કિરણ BY છે ને એને જોડું છું 3 પાસે કેન્દ્ર રાખી અને 5 સુધી પહોંચ્યો છો આ ખૂણા નો જોડતા તમે બરોબર 3:5 હતું એટલે 3 ને 5 ને જોડી દીધા રેખાખંડ AB માં જ્યાં છેદે છે ત્યાં શું નામ આપશો એમ તો આ તૈયાર થઈ ગયું કે આ A થી M જે છે એ 3 હશે અને M થી B હશે એ 5 હશે 3:5 છે એટલે આપણે 8 સેન્ટીમીટર નો રેખાખંડ લીધો હોય તો AM 3 થાય ને MB કેટલું થાય 5 થાય તો આપણો પ્રશ્નનો જવાબ સોરી તો આપણી જે રચના જે છે એ સાચી કહેવાય 9 સેન્ટીમીટર નો રેખાખંડ લીધો હોય તો 3 અને 5 નું આવે તો 3.5 અને 5.5 આવી શકે એટલે એવું ન હોય કે દર વખતે જે ગુણોત્તર છે એ જ આવે કારણ કે એ તો રેખાખંડના માપ ઉપર આધાર રાખશે અહીંયા આપણને સરળતાથી સમજાય એટલે જ મેં 5 અને 3.8 નો રેખાખંડ લીધો હતો એટલે જેથી આપણને ખબર પડે કે એથી એમ 3 થાય ને એમ થી બી 5 થાય જો આ રચના 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી મેથડ કારણ કે રચના બે પૂછાય બે માંથી એક ગણવાની તો એક રેખાખંડની ને એક વર્તુળની પૂછાય જાય તો તમે રેખાખંડની રચના કરો તમને રોકડા માર્ક્સ મળે પણ આ આપણે જસ્ટ કન્સ્ટ્રક્શન કર્યું મુદ્દા હજુ બાકી છે તો
તો હવે આપણે આવશું રચનાના મુદ્દા ઉપર. કારણ કે ખાલી રચનાથી બે જ માર્ક્સ મળે, પૂરા માર્ક્સ આપણને મળતા નથી. તો હવે મેં તમને કીધું તો એ પ્રમાણે કે તમે કન્સ્ટ્રક્ટ કરતા જાઓ અને મુદ્દા લખતા જાઓ, એ જ મેથડમાં આપણે ચાલીએ. હું પણ અહીંયા જે બનાવતો જાઉં છું એ વસ્તુ લખતો જાઉં છું. લાઈક પહેલી પ્રોસેસ શું હતી? તો કે એક રેખાખંડ એ બી બનાવ્યો. કેટલાનો બનાવ્યો મને ખબર નથી. ભલે આપણે આ બે ના સરવાળા કરીને 8 નો બનાવ્યો હતો, પણ એ મારી અનુકૂળતા હતી. એટલે અહીંયા આપણે શું લખશું? પહેલો મુદ્દો અનુરૂપ લંબાઈનો રેખાખંડ એ બી રચો. આપણને માપ ખબર નથી. એના પછીની શું પ્રોસેસ હતી? તો કે ભાઈ એ કેન્દ્ર અનુરૂપ માપનો એક ચાપ, એ ચાપ આપણા રેખાખંડ એ બી માં જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખી અને બીજો ચાપ, અને એમાંથી એક કિરણ પસાર કર્યું હતું, નામ આપ્યું હતું એ એક્સ. એ જ વસ્તુ બી કેન્દ્ર અનુરૂપ લંબાઈની એક ચાપ, એ ચાપ આપણા રેખાખંડ એ બી માં જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખી ચાપની ઉપર બીજી એક ચાપ, અને એ બંને ચાપ જ્યાં છેદે એમાંથી પસાર થતો એક કિરણ બી વાય બનાવ્યું. પણ એટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. અહીંયા આપણે એવું લખશું કે ખૂણો, મેં તમને કીધું હતું કે આ બે છે ને એ સરખા ખૂણા બનાવ્યા એ અને બી. એટલે એમાં આપણે એવું લખશું ખૂણો એક્સ એ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ બી વાય. આ બે ખૂણા સરખા થયા તો ખૂણો એક્સ એ બી ઇઝ ઇક્વલ ટુ એ બી વાય થાય. તેવા આપણે બે કિરણ બનાવ્યા છે, એક કિરણ એ એક્સ અને એક કિરણ બી વાય. તેવા બે કિરણ એ એક્સ અને કિરણ બી વાય રચો. ઓર તો આપણે એમ બી કહી શકાય બી વાય અહીં આપણા માટે એક નવો શબ્દ છે, વિરુદ્ધ અર્ધતલમાં રચો. તો આપણને એમ થાય કે સર અર્ધતલ એટલે શું? તો અર્ધતલનો મતલબ થશે આ રેખાખંડ એ બી છે એની ઉપરનો એક ભાગ અને એની નીચેનો એક ભાગ. તો ઉપરના ભાગ અને નીચેના ભાગને વિરુદ્ધ અર્ધતલ કહેવાશે. અર્ધતલ એટલે આપણા સમતલના બે ભાગ પાડી દીધા. તો એ રેખાખંડ એ બી માં એક કિરણ એ એક્સ રેખાખંડ એ બી ની ઉપર છે અને એક કિરણ બી વાય રેખાખંડ એ બી વાય ની નીચે, સોરી એ બી ની નીચે છે. એટલે આપણે એને વિરુદ્ધ અર્ધતલ કીધું છે. ચલો આ બે પ્રોસેસ પૂરી થઈ. આ આખું જે બનાવ્યું છે એને આપણે એક જ લીટીમાં સમાડી દીધું કે એક્સ એ બી અને એ બી વાય ઇઝ ઇક્વલ ટુ ન લખો તો ત્યાં તમારે શબ્દ વાપરવો પડે એકરૂપ. કે ખૂણો એક્સ એ બી અને ખૂણો એ બી વાય એકરૂપ થાય તેવા બે કિરણો એ એક્સ અને બી વાય વિરુદ્ધ અર્ધતલમાં રચો. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ કે તમે કયો શબ્દ યુઝ કરો છો. ચલો એના પછીની શું પ્રોસેસ હતી? તો કે ભાઈ એ કેન્દ્ર રાખી એક ઉપર જ રાખશું, એક બે અને ત્રણ ચાપ મારી હતી એ વન એ ટુ અને એ થ્રી. તો એ હવે લખશો કે એ કેન્દ્ર રાખી અનુરૂપ માપની ઓર તો અનુરૂપ ત્રિજ્યાની ચાપ એ વન. અનુરૂપ ત્રિજ્યાની ચાપ શું હતું? એ વન સેના ઉપર મારી હતી? કિરણ એ એક્સ પર. તો કિરણ એ એક્સ પર રચો. આજ પ્રમાણે આજ ત્રિજ્યાની ચાપ બીજી કઈ ચાપ હતી? એ ટુ અને એ થ્રી. એ ટુ અને એ થ્રી કિરણ એ એક્સ પર રચો. રેડી? પેલા એક ચાપ બનાવી એ વન, પછી એ થી એ વન નું જેટલું માપ હતું એટલું જ એ વન એ ટુ નું એ ટુ એ થ્રી ની છે. એટલે આ જ પ્રમાણે આ જ ત્રિજ્યાની ચાપ એ ટુ અને એ થ્રી આપણા કિરણ એ એક્સ પર રચો. કે જેથી શું થઈ જશે? તો કે એ થી એ વન નું માપ, એ વન થી એ ટુ નું માપ અને એ ટુ થી એ થ્રી નું માપ સરખું થાય. એટલે કે જેથી એ વન બરાબર એ વન, એ ટુ બરાબર એ ટુ, એ થ્રી થાય. રેડી? ચલો એના પછીની પ્રોસેસ શું હતી? તો કે બી માટે એવું કરવાનું. કેટલી ચાપ? તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. બી વન બી ટુ બી થ્રી બી ફોર અને બી ફાઈવ. તો એ જ વસ્તુ લખશું આ જ પ્રમાણે બી કેન્દ્ર રાખી આ જ ત્રિજ્યાની ચાપ
આજ ત્રિજ્યા એટલે ઉપર જે ત્રિજ્યા લીધી હતી આજ ત્રિજ્યાની ચાપ પહેલી ચાપ શું હતી B1 કિરણ BY પર રચો મારો એવું ના લખાય એટલે આપણે રચો લખીએ છીએ BY પર રચો આજ પ્રમાણે આજ ત્રિજ્યાની ચાપ B2 B3 B4 અને B5 રચો કે જેથી ઉપરના જેવું જ સ્ટેટમેન્ટ થશે કે જેથી B B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય જો બે સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ સરખા એક જે છે એ માટે લખું બીજો જે છે બી માટે પછીની પ્રોસેસ શું હતી તો કે આ A3 અને B5 એ બે જોડી દીધા હતા A3 અને B5 તો એ વસ્તુ લખશો કે રેખાખંડ A3 B5 રચો અને જે રેખાખંડ AB ને કયા બિંદુએ છેદે છે M બિંદુએ છેદે છે કારણ કે અહીંયા AB માં જ્યાં છે તો ઇટ્સ ડિપેન્ડ ઓન યુ તમે શું નામ રાખો છો મેં M નામ આપ્યું છે પણ M બિંદુમાં છેદે એટલે જો રેખાખંડનું વિભાજન થઈ ગયું તો નીચે એક છેલ્લો મુદ્દો લખી દેવાનો આમ આપેલ માપના રેખાખંડનું 3:5 ગુણોત્તરમાં વિભાજન થાય જો આટલી સરળ વાત છે એક પણ વસ્તુ ગોખવાની જરૂર નથી આજે મેં પણ નોતી ગોખેલી તમારે પણ ગોખવાની જરૂર નથી જેવું કામ હું કરતો ગયો એવું અહીં આપણે લખતા ગયા પણ મેઈન વસ્તુ છે તમને કન્સ્ટ્રક કરતા આવડવું જોઈએ એટલા માટે જ બીજો ક્વેશ્ચન તમારા માટે રાખ્યો છે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો એટલે અહીંયા આપણને અનુરૂપ માપ આપ્યું હતું હવે શું થઈ જશે ફિક્સ માપ સ્કેલની અંદર 0 થી લઈ અને 7.8 સેન્ટીમીટર સુધીનો એક રેખાખંડ દોરવાનો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સર 1 થી માપ લેવાનું કે 0 થી માપ હંમેશા સ્કેલમાં 0 થી સ્કેલ જ્યાંથી ચાલુ થતી હોય ત્યાંથી જ લેવાનું હોય સ્કેલ વાળાએ કઈ 0 થી 1 એમ નમ તો ન આપ્યું હોય કે આપણે 1 થી શરૂઆત કરીએ એટલે સ્કેલ સ્ટાર્ટ થાય ને ત્યાંથી જ માપ લેવાનું હોય ક્યાં સુધી 7.6 સુધી રેખાખંડ બનાવી દીધો પછી ગુણોત્તર જુઓ 5:8 છે એટલે આવી ઉપર 5 ચાપ અને નીચે 8 ચાપ પછી 5 અને 8 ને જોડી દેવાનું આ વસ્તુ તો તમને આવડે જ છે એ કેન્દ્ર એક ચાપ મારી ઈ ચાપ આપણા રેખાખંડમાં જ્યાં છે તે એને કેન્દ્ર રાખીને બીજી ચાપ મારી કિરણ AX બનાવ્યું એ જ પ્રમાણે કિરણ BY બનાવ્યું જો સીધી લીટી એમ નિયમ કરી દીધી તો રચના ખોટી એટલે લીટી તમારે ચાપ થી જ દોરવી પડશે પછી અહીંયા ઉપર અહીંયા કેમ 3 છે એવી 5 ચાપ મારશું નીચે 5 છે એવી 8 ચાપ મારશું પછી A 5 અને B 8 ને જોડી દો મુદ્દા આના આજ ફેર ક્યાં આવશે આમાં અનુરૂપની બદલે 7.6 આવી જશે આ ઇનોય આ પણ ઇનોય પણ આમાં વધી જશે A2 A3 પછી A4 A3 A4 અને A4 A5 થાય એની નીચે પણ B4 B5 પછી વધી જાય બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય રેડી હવે એના પછી A3 B5 ની બદલે 5:8 ગુણોત્તર છે એટલે A5 B8 જોડવાનો જે M બિંદુમાં છેદે આમ આપેલા રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન થાય સાથો સાથે એમ કીધું છે બે ભાગ માપો મતલબ માં સ્કેલની મદદથી A થી M માપી લેવાનું અને M થી B માપી લેવાનું રેડી બંને ભાગ માપી લેજો અને નીચે લખી દેવાનો A થી M આટલો થાય અને M થી B આટલો થશે ખાસ 0.01 નો વેરિએશન બધાને ચાલે લાઈક 2.4 આવતો હોય કેટલાકને 2.3 આવે અને કેટલાકને 2.5 આવે તો એમાં કાંઈ ખોટું છે નહીં તો ખાસ પહેલી રચના મેં તમને સમજાવી છે બીજી રચના તમારે જાતે કરવાની છે જેથી તમને આવડે રેખાખંડની બે જ રચના છે અહીંયા રેખાખંડની રચના પૂરી થાય નેક્સ્ટ સેશનમાં આપણે વર્તુળની રચના લઈને આવશું એટલે જ્યારે બી આ વિડીયો જોવા બેસો ત્યારે ખાસ પેન પેન્સિલ પરિકર લઈને જ બેસજો જેમ હું કન્સ્ટ્રક્ટ કરતો જાઉં છું એમ મારી સાથોસાથ તમે રચના કન્સ્ટ્રક્ટ કરજો તો જ તમને આવડશે પહેલા આખો વિડીયો જોઈ લ્યો અને પછી બનાવશો તો ભૂલ થવાના ચાન્સીસ રહેશે
છતાં જો ન સમજાણી હોય, હજુ ન ખબર પડતી હોય, તો જે બીજી રચના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ તમારે ખાસ જાતે ટ્રાય કરવાની છે. તો આજ માટે એટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વર્તુળની રચના લઈને આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.